દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ કોરોનાએ દસ્તક દેતા ત્રણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જેમાં ત્રણ પૈકી ધરમપુરના અસુરા ગામ ખાતે રહેતા સુફિયાન સબ્બીર કાદરી નામના દર્દીનું મોત નિપજ્યું હતું. વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના દેહરી ખાતે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ધરમપુરના અસુરા ગામમાં સુફિયાન તેમજ વલસાડના ડુંગરી ખાતે રહેતા હોમગાર્ડ જવાનને પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. આ ત્રણેય દર્દીને વલસાડ સિવિલ સહિત વાપીની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્રણ દર્દી પૈકી ધરમપુરના સુફિયાન કાદરીનું મોત નિપજતા જિલ્લામાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું હતું. ત્રણ કોરોના પોઝિટિવ દર્દી પૈકી ડુંગરી ગામનો યુવક વલસાડ ખાતે હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા યુવકના સંપર્કમાં આવેલા પોલીસ સ્ટાફ સહિત અન્ય લોકોની પણ તબીબી ચકાસણી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લાની વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર રાત્રે ઉમરગામ તાલુકાના દહેરી ગામે એક પોઝિટિવ કેસ મળ્યો છે. બીજો જે વલસાડ તાલુકાનું ડુંગરી ગામ છે એ ડુંગરી ગામે એક પોઝિટિવ કેસ મળ્યો છે, અને આજે સવારે ધરમપુર તાલુકાના આસુરા ગામમાં સુરત હોસ્પિટલાઇઝ કરેલા હતા એ ભાઈનો પણ એક પોઝિટિવ કેસ મળ્યો છે. આ પોઝિટિવ કેસની અંદર ખાસ કરીને જે ઉમરગામના જે છે એ દહેરી ગામનો જે યુવાન છે એ ફિશિંગ સાથે સંકળાયેલો હતો. ડુંગરીના જે છે એ અમારો કોરોના વોરિયર યુદ્ધો જે હોમગાર્ડ જ હતો એ નવસારી અને વલસાડ બોર્ડર ઉપર હાઈવે ઉપર તૈનાત હતો. અને ત્રીજા જે અમારા ધરમપુરના આસુરાના છે જે એને બ્રેઇન ટ્યુમર હતું, છેલ્લા 3-4 મહિનાથી અલગ અલગ હોસ્પિટલ લઈ જતા, છેલ્લે એ સુરતની હોસ્પિટલમાં હતા અને સુરતની હોસ્પિટલમાં છેલ્લે એનો પણ એક પોઝિટિવ કેસ મળ્યો છે. તો આમ જિલ્લામાં 3 પોઝિટિવ કેસ અત્યાર સુધી થયા છે. આ બાબતે ખાસ કરીને જિલ્લા માટે મેં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એ નોટિફિકેશનની અંદર જે કોઈ ગામો છે જેમાં દહેરી ડુંગરા અને આસુરા ગામની 7 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈએ અવરજવર કરવી નહીં, અને કોઈ જો અવરજવર કરતા રહેશે તો એના ઉપર પોલીસ કાર્યવાહી થશે અને નોટિફિકેશન ભંગ બદલ પોલીસ FIR કરી અને આગળના પગલાં લેશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આ 3 ગામોની 7 કિલોમીટરની ત્રિજ્યાઓની અંદર કોઈ અવરજવર ન કરવા હું પણ ખાસ કરીને વિનંતી કરું.